હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે રીવા ક્રિએશન. તો આજે આપણે ફેન્સી મિરર કરવાનો છે. તેની માટે જે સેન્ટરમાં મિરર આપણે પહેલાં કરવાનો છે એ બેઝિક મિરર જ કરવાનો છે. થઈ ગયો આપણો બેઝિક મિરર. હવે આની આસપાસ આપણે ફેન્સી મિરર કરવા માટે સ્પાઈડર સ્ટિચનો યુઝ કરવાનો છે. મિરરને સેન્ટરમાં રાખવાનો. થઈ ગયું સરખું. હવે આપણે સ્પાઈડરના લાઇનિંગ કરવા માટે સેન્ટર જોવાનું મિરરનું. હવે આ થઈ ગઈ આપણી લાઇનિંગ. આપણી મિરર પાસે આજુબાજુ સ્પેસ વધારે છે એટલે આ લાઇનિંગ જે છે એ મેં બહાર બનાવી છે. આ થઈ ગયા સ્પાઈડરના વ્હીલ. હવે આપણે પાસ કરવાનું છે સોયને કોઈ પણ એક સાઈડથી ઉપર લઈને. આ જે લાઈન છે એની ઉપરથી આ લાઈનમાંથી આપણે ફરી પાસ કરવાનું છે એની આગળની લાઈન તરફ. આ જ રીતે રિપીટ પાસ કર્યા કરવાની છે સોયને આપણે. હવે સ્પાઈડરને આગળ આપણે આ સ્ટીચ આ કલરથી પણ પૂરું કરી શકીએ છીએ. અહીંયા અધૂરું પણ છોડી શકીએ છીએ જેને આ રીતે ગમતું હોય આટલું
મૂકીને આ રીતે જે લાઇનિંગ દેખાય છે એવું પણ લુક સારું લાગે છે। તો અત્યારે આપણે બીજો શેડ મારવો છે, એટલે આપણે બીજા કલરથી ફિનિશ કરીશું। આ થઈ ગઈ આપણી સ્પાઈડર સ્ટિચ। હવે આપણે અહીંયા એને બંધ કરી દઈશું। હવે અહીંયા આપણને થોડું કાપડ દેખાતું હોય એવું લાગે છે, તો આપણે ત્યાં આ રીતે બ્લુ કલરના ધાગાથી ફિનિશિંગ આપી દઈએ। અહીંયા તમે કોઈ પણ સ્ટિચ કરી શકો, ચેઇન સ્ટિચ કરી શકો, સ્ટીમ સ્ટિચ કરી શકો। અત્યારે હું બેક સ્ટિચ કરું છું। આ થઈ ગયો આપણો ફેન્સી મિરર। તો તમે જરૂરથી ટ્રાય કરશો આને। આપણે અત્યારે જે આપણે એન્કરની આટીથી કરેલો છે, તમે ઉનામાં દોરો પણ યુઝ કરી શકો છો। મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સૌથી પહેલાં વિડીયોને જોવા માટે બેલ આઇકોન પર ક્લિક કરો।